આપણા આગવું વ્યક્તિત્વ ધરાવતા મોટા ગજાના સર્જક અને હંમેશા નારી શક્તિને વિકસાવવામાં જેમણે સતત લેખન કાર્ય કર્યું છે અને કાર્ય પણ કર્યું છે તેવા ધીરુબેન પટેલની અઠ્ઠાણું જન્મદિવસ નિમિત્તે એની ઉજવણી રૂપે આજે આપણે ભેગા થયા છીએ ધીરુબેનની ઓળખાણની પણ જરૂર ના કહેવાય અને ધીરુબેને બે હજાર સોળમાં સ્થાપેલી આ વિશ્વ સંસ્થા વિશ્વાકોષ અંતર્ગત ચાલતી આ બહેનોની જે સંસ્થા એના પ્રેરણા મૂર્તિ એવા ધીરુબેને વિશ્વના નિમિત્તે મોટી ઉંમરની બહેનો પોતાના સમયનો સદઉપયોગ કરે પોતાની આવડતને અભિવ્યક્ત કરી શકે એ રીતે એમણે આ ભૂમિકા પૂરી પાડી અને વિશ્વકોષે બહુ સરસ રીતે એમાં એને સાથ સહકાર આપ્યો આજે ધીરુબેનની ચેતનાને વંદન કરીને આ કાર્યક્રમનો આરંભ કરીએ છીએ અલ્પાશાહ વિશ્વકોષ ગાનથી કાર્યક્રમની શરૂઆત કરશે અલ્પાશાહ અહીં જ્ઞાન સૂર્ય સંચાર આપણું ચિત્ત પ્રકાશિત કરે અહી જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે શાબ્દ પ્રકાશે અર્થ ઉજાશે

શીલ સત્વ સંભરે ગુરજરી વિશ્વ રૂપ ને વરે ગુરજરી વિશ્વ રૂપ ગુરજરી વિશ્વ રૂપ ને વરે ધીરુબેન પટેલ ની એક રચના એમનું કાવ્ય પ્રસ્તુત કરું છું મારો અવાજ બેર કરી લેજો આજનો દિવસ પાન ખરી ગયા ક્યાંક ઝરી ગયા કેવા સરી ગયા તારા વરસાદી છંદની છાલક વાગીને પાન ખરી ગયા ક્યાંક ઝરી ગયા કેવા સરી ગયા અંજલી અંજલી હજાર હેમ વર્ષાની સાથ લઈ ભીંજવી રોમ રોમ હેવા

સરી ગયા તારા વરસાદી છંદની છાલક વાગીને પાન ખરી ગયા ક્યાંક ઝરી ગયા એવા સરી ગયા તારા વરસાદી છંદની ની છોડો ઉડીતે છેક આભે અળી ઝરમરતી વાદળીમાં વીજ થઈ ઝબોકી એવી છોડો ઓડી વર્ષો ના વર્ષો ના વર્ષો વચાળેવા ઉગેલા પાન મારા ખરી ગયા ક્યાંક ઝરી ગયા કેવા સરી ગયા તારા વરસાદી આજના કાર્યક્રમમાં મુખ્યત્વે એટલે સંપૂર્ણપણે ધીરુબેન પટેલ રચિત કૃતિઓ રજૂ કરવામાં આવશે પ્રારંભોની વિશ્વકોશિકાંત ચંદ્રકાંત શેઠ રચિત અને બીજું ગીત જે અલ્પાબેને ગાયું તે ધીરુબેનનું અત્યારે તો તડકાની છાલક વાગી રહી છે પણ આપણે અત્યારે એસી રૂમમાં બેઠા છીએ હવે સંસ્મરણો રજૂ કરશે આદરણીય શ્રી કુમારપાળભાઈ દેસાઈ બે હજાર ને દસનું આ કવર્ષ ધીરુબેને એક વખત વાત વાતમાં મને આપ્યું અને ધીરુબેન હોય એટલે કોઈ પણ જગાએ કોઈ પણ સ્થળે કાગળમાં ખાલી જગા હોય એટલે કશું લખાઈ ગયેલું હોય જ આ કવર એમણે આપતા એક સરસ કાવ્ય હતું એ કાવ્ય પાછું એમને ક્યાંક થોડુંક સેજ સુધાર્યું હતું પણ ખરું હું આપની સમક્ષ એ કાવ્ય પ્રસ્તુત કરું છું કમળની કોમળ કળીઓ કેવી ચંદ્ર જોઈ શર્માએ લીલમ લીલી રોજમાં એની પાંદડીઓ મોટી થાય મોટી થાય પછી એમને લખ્યું આ બરાબર નથી પણ પાછા લખે છે એની પાંદડીઓ શરમાય કલકલ છલબલ જલની છાલક હાલક ડોલક થાય સુગંધનો છે સમેટી સાગર નિંદરમાં લહેરાય કમળ તો એને જોઈ શરમાય કુમુદીની છે વાત નિરાળી ચંદ્ર નિરખી હસીને હૈયું પાંદડીઓ ખીલી જાય સુરત સવારી આવે ત્યારે બીડાઈ જાય કમળ બીડાઈ જાય છે અને સંધ્યા સમયે રાહ જુએ કે શશી ક્યારે દેખાય સંધ્યાનો સમય આવે અને રાહ જુએ કે શશી ક્યારે દેખાય આવું એક કાવ્ય એમને આમ વાતચીતમાં બે હજારને દસનું છે અંદર કાર્ડ હતું કોકે મોકલેલું એને મોકલેલું આ કવર હતું અને કવર ઉપર એક કાવ્ય લખ્યાથી ધરાયા નહીં પોતે એટલે પાછળ બીજું એક કાવ્ય પણ મને લખી આપ્યું પણ સંધ્યા થાય અને શશી આવે એ જે વાત છે એ મને બહુ સ્પર્શી એ માટે ગઈ કે સહેજ શાંત થવાની હોય અને ધીરુબેન વિશ્વકોષમાં આવતા હોય અને આવે ત્યારે ઘણીવાર વાતો થાય ઘણી વાતો થાય એ કે ફૂલ વિલીને દેવને ચરણે ધરી દીધા એટલે કે કોઈ સર્જન થઈ ગયું પછી શું રહે છે પછી હથેળીમાં ફૂલની સુવાસ રહે છે અને એ સુવાસની સ્મૃતિ જીવનભર જળવાઈ રહે છે બસ એ જ છે જે હથેળીમાં રહી જતી સુવાસ ધીરુબેન કહે છે એ જ છે મારી જીવનભરની કમાઈ ધીરુબેનની કમાઈનો ઉત્સવ આજે એમનો જન્મદિવસ અને જન્મદિવસો એ પહેલાં લગભગ છ સાત દિવસથી ધીરુબેન એક વાત શરૂ કરે અને કે આપણે જન્મદિવસ ઉજવવો છે ને જંગલમાં ઉજવવો હું મુંબઈમાં હોઉં ને ત્યારે ખાસ ક્યાંક ક્યાંક દૂર જંગલમાં જતી રહું બધું હવે તો અહીંયા સિમેન્ટ કોન્ક્રીટના જંગલો છે અમદાવાદમાં તો તમારે પણ જરાક દૂર જવું હોય તો હું જરા દૂર રહું છું તો મારે ત્યાં આવો અને એ ધીરુબેન આવ્યા જન્મદિવસ ખૂબ આનંદથી અમે ઉજવ્યો અને એમ લાગે કે ધીરુબેન હોય એટલે ઉજાણી અને ઉજવણી હોય આ ધીરુબેનનો એક સ્વભાવ જ્યાં હોય ત્યાં એમને કોઈ ગંભીર ચહેરો હોય એ મને એમ છે કે ધીરુબેનને સૌથી ન ગમતી વસ્તુ એ ગંભીર ચહેરો હતો વિશ્વકોશભાઈ આવ્યા અમે એમને સ્નેહ આપ્યો ને એમણે અમને સ્નેહ આપ્યો એ કહેતા કે અમદાવાદમાં મને મારું ઘર નિર્મળાબેન અમદાવાદમાં મને મારું ઘર અને મારો પરિવાર મળી ગયો અને મારો પરિવાર છે વિશ્વકોષ અને ત્યારે એ સર્જક જે સર્જકની પાસે એક સિદ્ધિ છે કે જે બીજા પાત્રનો મનોભાવ પકડીને પોતાના સર્જનમાં ઉતારે એમ ધીરુબેન પાસે એક પરકાયા પ્રવેશની અદ્ભુત શક્તિ હતી અને એ પર કાયા પ્રવેશ નહીં અર્ષદભાઈ પણ એ પર શક્તિ પ્રવેશ હતો બીજાની શક્તિમાં એવો પ્રવેશ કરે ને એની પાછળ પછી બરાબર લાગી રહે કેટલાક લોકો તો કંટાળે કે ધીરુબેન કેટલા ફોન કરે છે હવે તો લખવું જ પડશે બસ ધીરુબેનનું ધ્યેય એ જ હોય છે કે લખે ફોનનો કોઈ હિસાબ ના હોય પણ એ એક શક્તિ એમની પાસે હતી અને એને કારણે ઘણા લોકો મને એમ છે કે અમદાવાદમાં મુંબઈમાં આ તમે જ્યાં જુઓ ત્યાં અને ખાસ કરીને બહેનોની વાત હોય ત્યારે એમને ઘણું સરસ કામ કર્યું મેં વિશ્વકોષમાં વિચાર કર્યો કે એક બાળ સાહિત્યનો કાર્યક્રમ કરીએ હવે ધીરુબેન છે ને એમની પાસે એક બહુ મોટી જેમ સર્જન શક્તિ હતી બીજાની સર્જ બીજાના સર્જનને ખીલવવાની શક્તિ હતી એમ કાર્યક્રમના આયોજનની એક અદ્ભુત શક્તિ હતી એટલે અમે તો કહ્યું કે બાળ સાહિત્યમાં શું કરીએ ચાર પાંચ લેખકોને બોલાવીએ બાળ સાહિત્યની વાત કરે ને બસ પૂરું થાય મને કેટલા એવું નથી કરવું આપણે દસ બાર બાળ સાહિત્યકારોને બોલાવો એમના પુસ્તકો બાળકોને આપો એટલે આદરણીય અનિલભાઈને કહ્યું અને અનિલભાઈ એમની સ્કૂલમાં આવા દસ બાર વિદ્યાર્થીઓને લઈ આવ્યા અને એ વિદ્યાર્થીઓને એ લેખકોના પુસ્તકો કેવા લાગે એની વાત કરી કેટલાક લેખકોને જરાક નવું જ્ઞાન પણ થયું પણ આ ધીરુબેનનું ખૂબી છે કે ધીરુબેન પાસેથી આ એક નવો વિચાર મળે મેં એમને કહ્યું કે મેં એક ફિલોસોફીનું પુસ્તક લખ્યું છે પરમનો સ્પર્શ એનું નામ છે અને મને એમ છે કે હું વાંચીશ ને કદાચ જરાક કોઈ બીજા માણસો વાંચશે કદાચ અધૂરું વાંચશે થોડું વાંચશે છોડી દેશે મને કે ના એવું નથી કરવું આપણે આપણે આ પરમનો સ્પર્શ લોકો સુધી પહોંચાડવું છે પણ બધું કઈ રીતે પહોંચ્યું આવું આવું ગંભીર પુસ્તક આવી ફિલોસોફીવાળું પુસ્તક મને કે કંઈક કરીએ એટલે એમને એક આખી અદાલતનું પ્લાનિંગ કર્યું અને અદાલતમાં મને કઠેડામાં ઊભો રાખ્યો આપ જાણો છો કે અમરભાઈને એમાં ન્યાયમૂર્તિ બનાવ્યા અર્ચન હતો બધા જુદા જુદા લોકો આવ્યા આ આ ધીરુબેનની ખૂબી મારે આ કહેવું છે કે એક તો એવો સર્જક આમ જ્યાં જાય ત્યાં એનો સર્જકનો સર્જનનો ધોધ દયા કરે બીજો હું ઘણીવાર વિચાર કરું એમને કે કઈ વસ્તુ હતી ધીરુબેન પાસે તો હું એમને કહેતો ધીરુબેન તમે પ્રેમનો જરો છો આમ એટલો બધો પ્રેમ તમને આપી દે કે તમે એમને વશ થયા વગર રહો જ નહીં અને એ વસ્તુ એ અપાર સ્નેહ અને બીજી બાજુ તમે લોકો સાથેનો સંપર્ક કરો સંઘર્ષો થાય દુઃખ થાય બધું થાય ત્યારે ધીરુબેન પાસે શરૂઆતમાં બહુ આકડાય ગુસ્સે થાય મને કે નહીં આ નહીં ચાલે આ માણસે આ લખવી ન બરાબર આમ છે તેમ છે પછી થોડા વખતે એને કહે તમે મારે આવો ને આપણે આઈસ્ક્રીમ ખાઈશું સાથે આઈસ્ક્રીમ ભાવ તો વધારે એટલે આ એમની શક્તિ હતી એ શક્તિ અધ્યાત્મમાંથી આવે અને ક્યારેક બેસીને અમે શ્રીમદ રાજચંદ્રની વાત કરીએ કે અધ્યાત્મની વાત કરીએ ત્યારે એમને બહુ બહુ આનંદ આવે એમની એક બીજી ખૂબી કે કોઈ પણ પ્રવચન આપવાનું હોય એટલે પહેલા લખી નાખે બધું પછી મને બોલાવે કે જોઈ હું વાંચી લઉં હું સૂચન કરું નમ્ર નમ્રિગન જરા તો સારું કામ થાય તો સારું બરાબર છે કે તારી વાત પછી પ્રવચન આપવા આવે ત્યારે પાસે પેલું પ્રવચન હોય પણ ક્યારેય એમને પોતે જોઈને પ્રવચન બોલ્યા નથી એ પ્રવચન બાજુમાં રહી જાય અને સાવ જુદું જ કંઈક આવી ગયું હોય અને ત્યારે આપણને એમ થાય કે આ કંઈ ખરેખર અદ્ભુત વ્યક્તિત્વ છે અને લોકો જ્યારે આમ વર્તમાન પરિસ્થિતિ જોઈને લોકો કહે ને કે ભાષાનું આમ થઈ ગયું ભાષાનું આમ થઈ ગયું એમને ભાષા તરફ અસીમ પ્રેમ અને એટલે આપણે પૂરી શ્રદ્ધા કે ગુજરાતી ભાષા એ સરસ કામ કરશે વિશ્વમાં આપ જાણો છો વિશ્વમાં ઘણા બહેનો અહીંયા છે જે વિશ્વમાં જોડાયેલા છે એમણે આવીને મને કહ્યું કે આપણે આવું કંઈક કરવું છે અને મારો એક સિદ્ધાંત હતો કે ધીડુબેનને કોઈ પણ વાતમાં કદી ના નહીં કહેવાની પહેલાં હા પાડી દેવાની બરાબર છે ધીડુબેન કરીએ આપણે પછી ધીરે ધીરે આપણે જે માર્ગે લઈ જવું એ રીતે લઈ જઈએ એ જુદી વાત છે પણ પહેલાં તો હા જ હોય એમને કે મારે જરૂર વાત થવું જ જોઈએ પછી એમને મને કહ્યું કે આ વિશ્વનું કામ કરવું છે બધું કરીએ બસ તો પછી ફોન હાથમાં લીધો અને એ ફોન હાથમાં લે ત્યારે એ સળંગ પછી એક એક પછી એક એક ફોન કરતા રહે અને પછી કે કેવી રીતે એને કાર્યવત કરવો તૈયારી કેવી રીતે કરવી એની પૃચ્છા કેવી રીતે કરવી આ બધી એમની ખૂબી એકવાર હું એમને લઈ ગયો મુંબઈમાં હું એક સેવાભાવી સંસ્થા ચલાવતું અનુકંપા ટ્રસ્ટ કરીને મુંબઈમાં એનો બહુ સરસ કાર્યક્રમ રાખેલો ધીરુબેનને કહ્યું કે તમે આવો તમારા તમારા અતિથિ વિશેષ પદે બહુ આનંદ આવશે મારા ભાઈને બધા હતા કઝીન બધાશને બધા અને અમે બહુ દૂરના વિસ્તારોમાં જ્યાં બહુ નાના ખોરડાઓ હોય ત્યાં આંખના ઓપરેશનનું કામ કરીએ એમાં જેને આંખનો પ્રશ્ન વધારે ગંભીર હોય એને શહેરમાં લાવીએ તી એને વાત કરી એટલે મને કે કુમાર પર હું પચીસ હજારનું ડોનેશન આપું છું એટલે આ એમની ખૂબી એ તો હતા અતિથિ વિશેષ કદાચ મારે બધી સગવડો કરવી પડે એમની પણ એ જાતે આવ્યા અને એમને પોતે એટલે એક એક સાદાહી જે બીજા લોકો હતા બધા કોઈ સોલિસિટર હતા મુંબઈના જાણીતા કોઈ મોટા વકીલ હતા કોઈ બીજા ઇન્કમ ટેક્સ કમિશનર હતા આ બધાને એમની સાદાઈ સ્પર્શી ગઈ એકવાર એવું બન્યું ધીરુબેન પોતે પ્રમુખ હતા અને મારું અને વર્ષાબેન અડાલજાનું વક્તવ્ય હતું વક્તવ્ય પૂરું થતાં પહેલાં વર્ષાબેન સાથે બહુ જૂનો સંબંધ કારણ કે જય ભીખુ અને ગુણવંતરાય આચાર્ય એટલે મારા પિતાશ્રી અને ગુણવંતરાય આચાર્ય મને ઘણું સાથે રહેલા એટલે વર્ષાબહેને એમની સ્ટાઇલથી કહ્યું મને મને કે કુમારપાળ આ જે સાડી છે ને તમે જુઓ છો ને એ ધીરુબેને આપેલી છે એટલે હું તરત જ ધીરુબેન સામે મેં ફરિયાદ કરી મેં તું ધીરુબેન આવો આવો તો ભેદભાવ ન ચાલે ભલે તમે આપણે નારીવાદની ગમે તે વાત કરીએ પણ આવો ભેદભાવ તમે આમને આવી એક સરસ મજાની સાડી આપો ને અમને કંઈ નહીં તમને આશ્ચર્ય થશે કે બીજે દિવસે આ ધીરુબેન છે બીજે દિવસે જ્યાં હું ઉતર્યો હતો ત્યાં સફારી સૂટનું કાપડ લઈને આપી ગયા આ જે ખૂબી એમ જો મારો એવો એવો વખતે સંબંધ પણ નહીં અને ત્યારે એમ થાય કે ધીરુબેનની સાથે એટલા બધા એમને કહું કે મારા બધા બોક્સ છે મારે મોકલવા છે મેં તું વિશ્વકોષમાં મોકલી આપું અમને મજા આવશે બોક્સ રાખવાની તમારી અહીંયા ઉતર્યા અને ધીરુબેન અહીંયા આવે મારે તમને એક એવું પ્રેમ શું છે ચીજ કે ધીરુબેન આવે ને એટલે અહીંયા સ્પર્ધા થતી મારા બધા ભાઈઓ એમ કે પેલો કહે હું ધીરુબેનની વ્હીલચેર ચલાવું અમે બધા કહીએ અમે ચલાવીએ કદાચ એકાદ ફોટો છે વ્હીલચેર ચલાવનારો નીચે તો એ એ જે એમની પાસે હતી એટલે વિશ્વકોષને એમને ખૂબ પ્રેમ આપ્યો છે એમણે એકવાર પદ્મભૂષણ કેજી સુબ્રમણ્યમનો કાર્યક્રમ હતો અને એ અતિથિ વિશેષ પદે ધીરુબેન હતા એમને આપોઆપ એમ કહ્યું પોતાનો ભાવ પ્રગટ કર્યો કે આ વિશ્વકોષ ભવનમાં તમે પગ મૂકો અને તમને હાશ થાય એવી આ જગા છે આત્મીયતા લાગે એવી જગ્યા છે આ એક એવી જગ્યા છે કે જ્યાં કોઈ વ્યક્તિ પૂજા નથી વાડાબંધી નથી સગળે છે અને તેથી જ સૌ કોઈ અનુભવે છે કે આ મારું ઘર છે આ મારા સ્વજનો છે અને અહીં મને ફાવે તેમ કરી શકું છું હું નિર્મળ સાત્વિક આનંદદાયક વાતાવરણ છે કામની કેવી સુંદર વહેંચણી અહીં કરી છે વ્યક્તિએ પોતાની જાતને કે અહમને મહત્ત્વ નથી આપ્યું અને ક્યારેય એવું વિચાર્યું નથી કે મારે કારણે વિશ્વકોષમાં આવું થાય છે આ ધીરુબેનના શબ્દો હતા અને એટલે જ એ લેખીની સંસ્થામાંથી એમને વિચાર કર્યો અને અહીંયા આવ્યા અને પછી તો કેટલો વ્યાપ વધ્યો એક દિવસ મેં એમને કહ્યું ધીરુભાઈ તમારી પાસે આટલા બધા સંસ્મરણો છે તો કંઈક અમને થોડુંક વિશ્વકોષની અંદર એક જ સંસ્મરણ તો આપો આપ્યું મને કહે છે પછી હું અહીંથી ઘેર ગયો હું ઘેર ગયો પછી એમણે સ્મરણો લખવાની અહીંયા જ શરૂઆત કરી હું ઘેર પહોંચ્યો ત્યારે ફોન આવ્યો કે કુમારપાળે એક સ્મરણ લખી સરસ મજાનું અને મેં તારા ટેબલ ઉપર મૂકી દીધું છે એમણે ઓમકારનાથ ઠાકુર છે ગુરુદયાલ મલિક છે મહાત્મા ગાંધી સરોજિની નાયડુ નાનજી કાળીદાસ મહેતા દરબાર ગોપાલદાસ આ બધાના સ્મરણો વિશે વાત કરી ધીરુબેનને એક વસ્તુ ક્યારેય નહોતી ગમતી અને હું ઘણા લોકોને કહેતો કે આવું સાહસ નહીં કરું એ ધીરુબેનને ઇન્ટરવ્યૂ આપવો ના ગમે તમે ધીડુબેન પાસે જઈને પૂછો ને કે મારે તમારો ઇન્ટરવ્યૂ લેવો છે એટલે ધીડુબેન વન ટુ થ્રી ધીરે ધીરે કે ના આવે આમાં તો એવું છે ને કે ઇન્ટરવ્યૂમાં શું પૂછવાનું હોય એને બધું હવે કંઈ જરૂર નથી એમ કરી અને વાતને વાળી દેવાની એમની પાસે બહુ ખૂબી હતી બીજી એક આવડત જે શીખવા જેવી હતી એ હતી કે લોકો પ્રસ્તાવના આપે હર્ષદભાઈ તો આપણે આમ લાંબી આખું પુસ્તક વાંચીએ આખી પ્રસ્તાવના લખીએ એની શરૂઆતમાં શું લખ્યું આ શું લખ્યું ચાર પાંચ પાના એમાં જતા રહ્યા આપણા અને ચાર પાંચ કલાક પણ જાય ધીરુબેનને આપો એટલે પુસ્તકના પાના ફેરવી અને બે પેરેગ્રાફ લખી આપે બસ આ બે પેરેગ્રાફમાં બધી જે કંઈ વાત એમને કહેવી હોય કહી દે એટલે એમને પ્રસ્તાવ લખવાનો બહુ કંટાળો અને ક્યારેક બહુ અકળાઈ જાય અને અકળાઈ જાય ત્યારે મને હસતાં હસતા કે આ તું આટલું બધું કામ કરે છે ને કેમ અકળતો નથી બે તું મને મારી માતાનો એક આશીર્વાદ છે તો મને કહે કે હંમેશા હું તો એટલે પહેલું પૂછે કે મને તમારી માતા જયાબેનનો ફોટોગ્રાફ આપો મારે એ ફોટોગ્રાફ જોઈએ છે વિદેશથી પાછો આવ્યો હું તમે જો કોઈ કેવો પ્રેમ છે આ હું આવ્યો ત્યારે આ વિશ્વકોશમાં હું પ્રવેશ ત્યારે મને ખબર નહીં પણ બહાર જવું તો બધા સરસ મજાના પ્લાસ્ટિકના ફૂલોનું બધું સ્વાગત ને આ બધું મેં કીધું આ મારા ઘરમાં મારું સ્વાગત થઈ રહ્યું છે કેમ તો હું બહાર હતો ત્યારે એમણે જુદા જુદા લોકો પાસે રહીને એક આખી વિડીયો તૈયાર કરી અને એમાં એમને વિશ્વકોશળ મારા વિશેની આખી વાતની વિડીયો એમને મૂકી દીધી આ એ ધીરુબેનની ખૂબી છે અને હું માનું છું કે સર્જક ચેતનાને ક્યારેય મૃત્યુ હોતું જ નથી કદાચ એ અન્ય લોકમાં પહોંચ્યા હશે અને ઉપર પણ પાછા સર્જન સ્ટાર્ટ કરી દીધું હશે એમને અને એમના લેખન કાર્ય સમયે કદાચ પેલો પૂછવા આવે ઇન્દ્રનો દૂત કે તમારા માટે શું લાવવું તો ધીરુબેન કંઈક જુઓ આ પૃથ્વી પર પૃથ્વી લોકો પર હું લખતી હતી ને ત્યારે એ વખતે ચા અને કોફી પીતી નહોતી બસ માત્ર મને ઊંચી જાતના કાગળ આપો અને સરસ મજાની પેન આપો એટલે મારું કામ પૂરું થશે અત્યારે પણ એમનું એ સર્જન કાર્ય ચાલતું હશે અને નજર રાખતા હશે આપણા ઉપર કે આ લોકો બરાબર સર્જન કાર્ય કરે છે કે નહીં એ ટકોર એ પ્રેમ એ સ્નેહ અને એ પ્રેરણા આજે આપણા સૌમાં સ્મૃતિ રૂપે અકબંધ છે ધીરુબેનની ચેતનાને વંદન ધીરુબેનના વ્યક્તિત્વને આંતર વ્યક્તિત્વનો થોડો થોડો પરિચય મળ્યો હવે એમના વાત્સલ્યના ધોધમાં સીધા જે નહ્યા છે તેવા મિત્રા પટેલ પોતાના સૌ સ્મરણો રજૂ કરશે બધાને નમસ્કાર આજે ધીરુબેનને યાદ કરવા માટે આપણે બધા ભેગા થયા છે પણ યાદ કરવાની જરૂર જ નથી કારણ કે આપણે ભૂલ્યા જ ક્યાં છે એ ભૂલવા દેવા જ નથી અને આપણે એમને યાદ કરીએ જ છે વિશ્વમાં કાર્યક્રમો ચાલે જ છે જાત જાતની પ્રવૃત્તિઓ ચાલે છે અને એમનું માર્ગદર્શન જે એમણે આપેલું એના રસ્તા પર અમે આગળ વધીએ છીએ હવે એમને કેટલો વિશ્વાસ હતો કે આપણે બધા ભેગા થવાના છીએ આજે મજા કરવાના છે જન્મદિવસ ઉજવવાના છે એ આપણે એક સાંભળવા જેવી વાત છે મને લખાણ મળ્યું છે બીજો દિવસ ઉગે છે એક દિવસનું ગમે તે થાય બીજો દિવસ હંમેશા ઉગે છે પણ આયુષ્યની ઢળતી સંધ્યાએ જ્યારે ક્ષિતિજ તરફ નજર માંડું છું ત્યારે વિશ્વાસપૂર્વક કહી શકતી નથી કે બીજો દિવસ ઉગશે કોને ખબર કદાચ આ અંતિમ દિવસ હોય અને જો એમ જ હોય તો પછી અત્યાર સુધીના દિવસોની વ્યર્થતા એક અભેદ સુનકારનો રાશિ બનીને મને સંપૂર્ણ કચડી નાખશે એ પણ રાહત બની શકે જો હું ખરેખર કચડાઈ જાઉં તો પણ મારા મનમાં કંઈક છે જે મને માનવા દઈ શકતું નથી કે કોઈ પણ વખતે મારો સંપૂર્ણ અંત આવે અને હું હોઉં જ નહીં એમ તો નહીં બને હવે એમણે જ આપણને એમને ખબર જ છે કે આપણે એમને યાદ કરવાના છે અને સાહેબે મને કહ્યું હતું કે તારે નાનપણના સંસ્મરણો સર્જક તરીકે તો બધા બહુ જણા બોલનારા છે અને ઘણી બધી એવી વાતો છે અંગત જે તું શેર કરી શકે છે ધીરુબેનને ઉજવણી બહુ ગમતી હતી એટલે આ તો ઘણા ઓછાને ખબર હશે કે લોનલી હાર્ટ્સ નામનું એક ગ્રુપ છે ત્યાં જ્યારે મોબાઈલ નહોતા ને ત્યારનું એ નેટવર્ક ચાલુ છે એટલે કોઈને કંઈક ઉજવણી કરવી હોય જન્મદિવસ મનાવવો હોય પોતાનું કોઈ એચિવમેન્ટ શેર કરવું હોય શરદ પૂનમના દૂધ પૌવા ખાવા હોય તો અને સાંતાક્રુઝ વચ્ચેનો દરિયા કિનારો તો ભાડું ભરવાનું નથી છ વાગે બધાએ પહોંચી જવાનું અને કઈ રીતે નેટવર્ક થતું હતું એ મને નથી ખબર પણ મોબાઈલ આવ્યો પછી પણ અત્યારે પણ એ ગ્રુપ ચાલે છે અને ત્યાં ધીરુબહેને એક બે ફોન કરે એટલે બીજી બધી બહેનો પહોંચી જાય બધું ગોઠવાઈ જાય અને સેલિબ્રેશન એમને ઉજવણીનો બહુ શોખ હતો અને આ એક વે ઓફ સેલિબ્રેટિંગ એમના જીવનમાં હતું ને એવા ઘણા બધા મિત્રો હતા સર્જકો હતા લેખિકાઓ હતી અંગત મિત્રો હતા જે બધા જ ભેગા થઈને ત્યાં સેલિબ્રેટ કરે એટલે ધીરુબેન છે ને એક સંસ્થા હતા જીવતી જાગતી સંસ્થા ઘણું બધું વહેંચવાનું ઘણું બધું એમની પાસેથી મેળવવાનું હતું શીખવા પણ એટલું બધું મળે એટલે આજે એક અગરબત્તી ઓલવાઈ ગયા પછીની જે સુવાસ છે ને એ આપણે બધા નાકમાં ભરી દઈએ અને અને એમને યાદ કરીએ અને સાહેબ મને હંમેશા કહે કે બાળપણનું તો બાળપણનું એક પ્રસંગ હું તમને કહું કે એકવાર તો બપોરે મેં બહુ કકડાટ કર્યો કે હું એકલી છું ને કોઈ રમનાર નથી ને હવે શું કરવું એટલે મને કહે કે આપણે કોઈ દિવસ એકલા હોતા જ નથી આપણે હંમેશા આપણી જાત સાથે હોઈએ છીએ આપણે નાના હોઈએ દસ બાર વર્ષના મેં એવું બધું ના હોય તો કે કે આપણે એકલા પેઇન્ટિંગ કરાય એકલા વિચારાય એકલા લખાય એકલા સફાઈ કરાય તો બી મેં કકડાટ ઘણો માડ્યો કે એકલી છું ના કોઈ રમનાર નથી ને હવે શું કરવું નહીં પેલા બાળકો પૂછવા આવે ઘડીએ ઘડીએ એટલામાં કંઈક ફોન આવ્યો એટલે મને કહે કે તારે મારી જોડે બહાર આવું જ મેં કહું હા તો કે તો તૈયાર થઈ જ આપણે જઈએ પણ શરત છે કે મૂગા બેસવાની હું કહું સારું હવે એ મને લઈ ગયા સીધા જ પાલી હિલ નરગીશ દત્તને સુનીલ દત્તને ત્યાં રેકોર્ડિંગ સ્ટુડિયોમાં હવે આપણે તો ખબર નહીં ક્યાં જઈ રહ્યા છે ત્યાં આગળ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એક કાચનું કેબિન હતી બહાર નાનું બેસવાનું હતું એટલે કાચમાંથી મને જોઈ શકાય એમને કે ઘેર ઘેર માટીના ચૂલાનું લિરિક્સનું કોઈક રેકોર્ડિંગ હતું આપણે ડિરેક્ટર હતા પેલા વનરાજ ભાટિયા પછી આરતી મુખરજી યશુદાસ અને એ લોકોને કંઈક સ્ટેન્ઝા ખૂટેલા અને ધીરુબેનને તાત્કાલિક બોલાવેલા અને કંઈક ટાઈમ ફ્રેમમાં રેકોર્ડિંગ એક કલાક સુધી હું કાચમાંથી જોઈ શકું પણ એ રૂમમાં બંધ એકલી જે મેં કમ્પ્લેન કરેલી એકલી શું કરું અને આઈ કેન સી હર શી વોઝ વોચિંગ ફ્રો ફ્રોમ ધેર અને સાઉન્ડ પ્રૂફ હતો એક કલાકમાં તો મને આ બધી ખટપટ એમની જોડે નહોતી કરવાની એકલાને બે એકલા કંઈક સાયકલના આંટા મારવાના હતા બીજું કંઈક રમ્યું હતું અમને મને બેસાડી દીધી એક કલાકે બહાર આવ્યા પછી કે આપણે હવે આઈસક્રીમ ખાઈને ઘરે જઈએ મેં હું હર્ષ આ વિપાસનાનો અંત આવ્યો એટલે એક આત્મનિરીક્ષક વ્યક્તિ હતા અને નાનપણથી છોકરાઓને થોડુંક તમે યુ કેન સેટ ધેર બાઉન્ડ્રીઝ બાય ગીવિંગ ધેમ ધ સ્પેસ ધેટ વોઝ ધ મેસેજ આઉટ ઓફ ધિસ ઇન્સિડન્ટ અત્યારે તો છોકરાઓને મા બાપ ના જ નથી પાડતા એટલે એ લોકો ના સાંભળવાની આવશે ભવિષ્યમાં ત્યારે મુશ્કેલી પડશે કારણ કે બધા છોકરાઓ બી એકલા હોય છે ભાઈ બહેનો હોતા નથી એટલે મમ્મીઓ શું કરે આ ક્લાસથી પહેલે ક્લાસ લઈ જાય અને એમને હોશિયાર બનાવવાનો આખો પ્રોજેક્ટ કાઢે પણ એમાં ટેકનોલોજીકલી ને ઇમોશનલી છોકરાઓ ડિપેન્ડન્ટ થઈ જતા હોય છે ત્યારે આ એમનો એક એક બહુ પ્રોડક્ટિવ થોટ હતો કે રમવાનું તો રેતીમાં બી રમાય એટલે એક મૌલિક ઉછેર એની પાછળ કંઈ બહુ ક્લાસીસ ને સાધનોની જરૂર નથી હોતી રેતીમાં એવી રમત હતી કે મને લઈ જાય એ પોતે વોક લે અને મારે એક ઢગલો બનાવવાનો રેતીનો અને પછી ઢગલો મજબૂત બનાવવાનો અને એવો બનાવવાનો પછી એ વોક લઈને આવે એટલે અમારે બેવે સામસામે એ ઢગલામાં હાથ પરોવાના અને એ ઢગલામાં અમારા હાથ અંદર મળવા જોઈએ અને ઢગલો પડવો જોઈએ નહીં ધીસ વોઝ ધ ગેપ આઈ સ્ટીલ રિમેમ્બર હવે એ રેતીની રમત કેમ આજે પણ યાદ છે કારણ કે એમાં કોઈ મોબાઈલ નહોતો કોઈ સાધનો નહોતા કંઈ ખર્ચો નહોતો અને આટલી સરસ રીતે એક બાળ ઉછેરનું એમનું એક મૌલિક વે ઓફ બ્રિંગિંગ અપ ધ ચાઇલ્ડ હતું અને પ્રાર્થનાનું મહત્વ સમજાવતા હતા કે પ્રાર્થના કરીને સુવાનું હવે આ બધી વસ્તુઓ છે ને છોકરાઓને કંઈ ચોપડીમાં વાંચ્યા હોય તો ના થાય ધીસ યુ હેવ ટુ મેક ધેમ પ્રેક્ટિસ એન્ડ ઇફ ધે વિલ લર્ન ઓનલી ઇફ ધે સી યુ ડુઈંગ ઓલ ધીસ થિંગ્સ એટલે આત્મનિરીક્ષક બનવાનું કહે કે ભૌતિક વસ્તુઓ તો બધી ચાલે થોડુંક અંદર ધ્યાન આપો જ્યારે થોડા મોટા થયા ત્યારે હમણાં હું મહર્ષિ આશ્રમ ગયેલી તો એક ત્યાં ચોપડી છે એમાં ધીરુબેનનો ઇન્ટરવ્યૂ છે અને એમાં એમણે મહર્ષિને એકવાર પૂછેલું કે મને અરીસામાં જોઉં ત્યારે એક જાતનો હતાશા અને અસંતોષની લાગણી થાય છે એટલે મહર્ષિએ જવાબ આપેલો કે તારે અંદર જોવું જ કેમ છે તાર બહાર જોવું કેમ છે અરીસામાં તારે તો અંદર જોવાનું છે તું અંદર જોવા માટે છે અને એ આત્મનિરીક્ષકતાની એમણે એ પોતાના જીવનમાં સિદ્ધ કર્યું એમને ભૌતિક વસ્તુઓ જોડે ખરેખર ઓછો લગાવ હતો મેં તો એમને કોઈ દિવસ અરીસામા સામે ઊભા રહીને સાડી પહેરતા પણ નથી જોયા અને સાદું જીવન કોઈ જાતનું આ નહીં ચાલે આ ચાલશે એવી બધી કોઈ ઇફસેન બટ એમના જીવનમાં હતી ત્યાં મમ્મી કોઈકવાર પાછળ દોડે કે ફોઈ ઉભા હું જરાક સાડી ખેંચી આપું પણ પછી ક્યાંક નિર્મળ આ જોઈ લે ને આ મારો ચાંદલો સેન્ટરમાં છે ને એટલે આ બધું જે જોઈને આપણે મોટા થયા છીએ ત્યારે એક જાતની સાદગી સરળતા ગ્રેસ અને થોડાક આધ્યાત્મિકતાના ઉચ્ચ સ્તરને જે એમણે કાયમ કરેલા એ એમની સાથેના વાતાવરણમાં આપમેળે બાળકોમાં ઘરના ફેમિલી મેમ્બર્સમાં આવે છે અને એવું નહીં કે આપણે શું આપણે શું કરી શકીએ અત્યારે એક બહુ મોટી વસ્તુ આપણા સમજમાં છે કે આપણે અન્યાય જોઈએ છે ને ત્યારે આપણે એવું કહીએ કે હા ખોટું થયું પણ આપણે શું કરી શકીએ હ ખોટું તો થયું ધીરુબેન એક એવા વ્યક્તિ હતા કે પોતે વ્યસ્ત હતા સફળ હતા સર્જક હતા પણ આપણે શું કરીને ક્યારેય નથી બેઠા જ્યાં એમને લાગે કે એ કંઈક કરી શકશે કોઈનો હાથ પકડી શકશે કોઈનો ઉદ્ધાર કરી શકશે અને કોઈના માટે આગળ આવવાથી એમનું જીવન સુધરશે વ્યક્તિનું તો એ તરત આવતા હતા બે દાખલા મને યાદ છે કે અમારા સાંતા અમારા પડોશમાં એક બ્રાહ્મણ બેન હતા અને એમના યુટરસમાં બહુ જ મોટી ગાંઠ થયેલી એમની દીકરી દીકરી જોડે રહેતા હતા અને પૈસા નહીં બિલકુલ ધીરુબેને તરત જ એમને મદદ કરી ઓપરેશન ગોઠવી આપ્યું એમને પીડામાંથી મુક્ત કર્યા બેનનું કોઈ જ નહોતું અને આપણે આ બધું જ્યારે જોઈને બે મોટા થઈએ છીએ ત્યારે સંવેદના આપણી સાથે અત્યારે મને ખબર પડે છે કે વોટ એન એસેટ હી વોઝ વેર આઈ યુઝ ટુ વી ઓલ ફેમિલી મેમ્બર્સ યુઝ ટુ સી હર ડુઈંગ ઓલ ધીઝ થિંગ્સ એમના ગંગાબાનું સ્થાપેલું મંડળ હતું ને એમાં એક બેન કામ કરતા હતા એમની એક દીકરી હતી જે ત્રણ મહિનાના બાળકને લઈને પાછી આવેલી અને ભાઈ ભાભી બહુ રિલક્ટન્ટ હતા એને રાખવા માટે અને દીકરી જાય ક્યાં કારણ કે સાસરેથી તો એ છૂટી પડેલી ને ઘરમાં પિયરમાં સાથ નહીં ધીરુબેનને ખબર પડી તો એ વ્યસ્ત હતા તેમ છતાં એને ઘરે ગયા અને એણે ભાઈ ભાભીને સમજાવ્યા કે હું વચન આપું છું કે હું આ છોકરીને ઇન્ડિપેન્ડન્ટ કરીશ તમે ડરો છો કે તમારા માથે બોજ થશે તમારા માથે બોજ નહીં થાય પછી મંડળમાં સીવણ ક્લાસ ચાલતા હતા ત્યાં એની ફી ભરી એ છોકરી સીવણ ક્લાસમાં જતી હતી ત્રણ મહિનાનું બાળક લઈને અને એ છોકરીનું આજે બુટિક છે સાંતાક્રુઝમાં એણે એણે સીવવાના કપડાં ચાલુ કર્યા પોતાનું ઘર છે અને મોટો દીકરો છે એટલે આ એક જે સંવેદનશીલતા એમની માનવ સંબંધોને સમજવાની છે ને એ જ એમને સફળ સાહિત્યકાર બનાવે છે કારણ કે સફળ સાહિત્યકાર બનવા માટે આ ક્લેન્ડલીનેસ બહુ જરૂરી છે ધેટ ઓનલી વીલ રિફ્લેક્ટ ઇન યોર લિટરેચર અને નીડર અને બહોશ વ્યક્તિત્વ જ્યારે એમને કેતન મહેતામાં ભવની ભવાઈમાં એમનું નામ જ નહોતું દેટ વોઝ અ બિગિન્સ ચેલેન્જ એક દિવસ સુરેશભાઈ દલાલનો ફોન આવ્યો કે ધીરુબેન હું એક જગ્યાએ બુક સ્ટોરમાં છું ને અહીંયા ચોપડી છે ટ્રાન્સલેટેડ ને એમાં તમારું નામ જ નથી એટલે ધીરુબેનને બહુ જ આઘાત લાગેલો અને ખરેખર એમનું નામ એમ એમાં હતું જ નહીં જેમણે આખી ફિલ્મ સ્ક્રિપ્ટ લિરિક્સ બધું જ લખેલું પણ એક સર્જક તરીકેની લડાઈ હતી પૈસા કે પ્રતિષ્ઠાની નથી સર્જકના હકોની હતી અને એ એ એ જે બેટલ હતી એણે ઘણી જાગૃતિ ફેલાવેલી મીડિયાએ સાથ આપેલો મુંબઈના જન્મભૂમિ પ્રવાસીમાં ઘણા મેગેઝિન્સમાં એમને થયેલા અન્યાય માટે આવતું હતું ઇન્ટરવ્યૂ છપાતા હતા અને પોતાના ભયનું નિધન થયેલું વ્યક્તિગત જિંદગીની વાત કરું છું સગા જ ભય ત્રીસ વર્ષના કુટુંબની સામે તણાઈને ગુજરી ગયેલા પણ એમણે એ વખતે પણ પોતાને પેલું સ્થિત પ્રજ્ઞ કહેવાય ને સ્થિત પ્રજ્ઞ સ્થિતિ આખા કુટુંબની જોડે ઊભા રહ્યા બધાને હિંમત આપી એમાંથી બહાર કાઢ્યા એટલે એમની એક બે બાહોશ નીડર વિરલ વ્યક્તિત્વ હતું સાહિત્ય સર્જન સાથે આ બધી સ્ટ્રોંગ એબિલિટીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ ધીઝ આર ધ થિંગ્સ વિચ એનહેન્સ યુ એઝ અ પર્સન એઝ અ ફેમિલી મેમ્બર વડીલ તરીકે અહીંયા આવીને વિશ્વાસ સંસ્થા સ્થાપી અને વિશ્વમાં બધી બહેનોને લગતી કરી બાકી નેવો વર્ષે એમને અહીંયા આવીને તો સરસ અહીંયા મજાનું બધું વાતાવરણ હતું એમને ક્યાં વિશ્વમાં બહેનોને બોલાવવાની ને કલમ પકડાવવાની ને બધી જરૂર આ બધા જ જે વિશ્વના બેઠા છે એ લોકો રેગ્યુલર આવતા હતા અમારા શ્રદ્ધાબહેન દીપ્તિબેન ગરિમાબહેન લતાબેન એ બધા તો આખું સૈન્ય છે વિશ્વનું અને આ બધી વિશ્વની બહેનો બિગ વન બિગ અબલોઝ ફોર ઓલ વિશ્વ વિમેન જેમણે ધીરુબેનનું સ્વપ્ન સાકાર કર્યું છે અને સ્વપ્નને ચાલુ રાખ્યું છે એટલે એ એમને એમનો બધો જ યશ ધીરુબેને એક થોટ આપેલો ને એમને આગળ વધાર્યો છે આજે નાટક પણ તમે જોવાના છો તો નાટકની એક નાની વાત હતી કે નાટક ઇન્ટર સાયન્સમાં ભણતા હતા અને ગાંધીજીની ચળવળ ચાલુ થઈને બધી સ્કૂલ કોલેજ બંધ અને એમના બા સ્વતંત્ર સેનાની એટલે ગવર્મેન્ટ કોલેજ હતી એટલે એમણે કહું કે કોલેજ નથી જવાનું ત્યારે મંડળમાં એમને કામ સોંપેલું કે તારે લાઇબ્રેરીની દેખરેખ રાખવાની એટલે સુમન પુસ્તકાલય કેવું કંઈક નામ હતું એનું એ દેખરેખ રાખતા હતા એમાંથી બધા નવરા સ્કૂલ કોલેજ બંધ ચળવળ ચાલે એટલે કોઈકે વળી કહું કે ચલો નાટક કરીએ અને એ વખતે છે ને ગૃહિણીઓને કોલસાની બહુ તકલીફ પડતી હતી એ વખતે તો સગડીઓમાં રસોઈ થાય સગડી પર કોલસા જોઈએ તો એમને કોલસાની માથાકૂટ નામનું નાટક લખેલું કોલસાવાળા જોડે જે ગૃહિણીના કકડાટ થતો હતો એ બધા પ્રશ્નો હતા ને એમાં કોલસાની માથાકૂટનું નાટક બહુ જ નાની ઉંમરે ધેટ વોઝ હ ફર્સ્ટ એવર એટેમ્પ ટુ રાઈટ નાટક છોકરાઓ માટે નાના બાળકોને પછી મંડળમાં જ ભજવાયેલું ગંગામાં હયાત હતા એટલે અને હંમેશા આનંદમાં રહેવાનું કહેતા હતા એ વાત તો મેં આ વંચ પરથી ઘણીવાર કહી છે તો આનંદમાં રહેવાનું કહેતા હતા એટલે એમનું એક છેલ્લી કવિતા બોલીને હું પૂરું કરું છું અંત અને આરંભ છે અને બે તબક્કા જુદા છે જીવનના તેમ છતાં એમણે આનંદ જ માણ્યો છે અને બધી પોઝિટિવ વાત કરી છે પોઝિટિવિટી લઈને ગયા છે અને એટલું બધું આપણને આપતા ગયા છે તો હું વાંચું છું આરંભને અંત આયુષ્યનો આરંભ અને અંત બંને રમણીય માણવા જેવા જાણે પ્રભાત અને સંધ્યા સુંદરતાને રાગ ચડી હોય એવા પક્ષીઓના ગાન અને પવન લહેરીઓથી પરિપૂર્ણ આયુષ્યનો આરંભ અને અંત બંને રમણીય માણવા જેવા જાણે પ્રભાત અને સંધ્યા સુંદરતાને રાગ ચડી હોય એવા પક્ષીઓના ગાન અને પવન લહેરીઓથી પરિપૂર્ણ પ્રતિદિન પ્રતિનિષ્ઠ નવીન આકાંક્ષા અને આશાનો કુંભ લઈને આવતા શિશુઓનો પણ સ્વજનો સાથે સંવાદ નથી માત્ર ભોળુ સ્મિત અને ચમકતી આંખો પ્રતિદિન પ્રતિનિષ નવીન આકાંક્ષા અને આશાના કુંભ લઈને આવતા શિશુનો પણ સ્વજન સાથે સંવાદ નથી માત્ર ભોળું સ્મિત અને ચમકતી આંખો વૃદ્ધોનું પણ એમ જ છે તો શાથી એક છેડે અપાર આનંદ ને બીજે છેડે અપાર ગ્લાની દાખલામાં કંઈક ખોટી રકમ લખાઈ ગઈ લાગે છે તાળો મળતો નથી ભૂસી નાખો બધા આંકડા નવેસરથી માળો હિસાબ દાખલામાં કંઈક ખોટી રકમ લખાઈ ગઈ છે તાળો મળતો નથી ભૂસી નાખો બધા આંકડા નવેસરથી માડો હિસાબ ફાજલ સમયની બાદશાહી છે આ ક્ષિતિજથી પેલે ક્ષિતિજ લગી નિરાત જ નિરાત છે સાથી ના પ્રગટે વિસ્મય અને આનંદના દીવા વાર્ધક્યની પગથાર પર આહ કેટલીક વાર તો સવાર સવાર કરતા સાંજ વધારે સુંદર હોય છે ભલે ક્ષણજીવી ધીરુબેનના વ્યક્તિત્વના અનેક પાસાઓ આપણને આ બે વક્તાઓ દ્વારા જાણવાના મળ્યા અને વિશ્વની બહેનોએ એમની સાથે જ્યારે જ્યારે સંપર્કમાં આવી છે ત્યારે દરેક વખતે કંઈક ને કંઈક નવું પામતી ગઈ છે હવે ધીરુબેને જોડકણાં પણ લખ્યા છે મિત્રાના જોડકણા એટલે એકદમ પ્રાઇમરી જે કહેવાય પ્રાથમિક એ પણ કામ કર્યું એમણે વડવાનલ જેવી નવલકથા પણ લખી આગંતુક નવલકથાની તો ખાસ નોંધ લેવી જોઈએ કે એ લખાય અને પછી પચીસમે વર્ષે એનો પચીસ વર્ષ બાદ એનો ઉત્તરાર્ધ લખાય તો એ પાત્ર અને પાત્ર વિશે એના અનુસંધાનમાં જીવનનું એમનું ચિંતન કેટલું બધું એમના મગજમાં ગૂમતું હશે એ આપણે એક એને લીધે જોઈ શકીએ આ એક અપૂર્વ ઘટના હતી હવે ધીરુબેને એટલા સરસ નિબંધો લખ્યા છે એક એક નિબંધમાંથી એનું એમાં એના વર્ણનો એની ભાષા એની અંદર રહેલો એનો હેતુ અને આ સરસ નિબંધોનું વાંચન પણ એક એવા સરસ કલાકાર આપણી પાસે રજૂ કરશે એમને બધા જ ઓળખે છે એ એક સરસ સહજ રીતે જેને કહે ને જેને કુદરતી રીતે કુદ અભિનય છે અને જેને બોલવાની છટા છે એવા દીપ્તિબેન જોશી નિબંધ વાંચન કરશે અને ધીરુબેને કિચન પોએમ્સ લખી હતી એટલે સ્ત્રી રસોડામાં રહ્યા છતાંય રસોડાનો પ્રભાવ તેના જીવન ઉપર કેવી રીતે પડે છે અને આમ રસોડામાં રહેતી લાગે છતાં એ સ્ત્રી આખા વિશ્વ સાથે કેવી રીતે સંકળાયેલી છે એ એમની કિચન પોએમમાં અનેક કાવ્યોમાં રજૂ થયા છે તો દીપ્તિબેન જોશી એક નિબંધનું વાંચન કરશે અને કિચન પોએમમાંથી કાવ્ય રજૂ કરશે દીપ્તિ જોશી આપણે સૌએ ધીરુબેનના ખૂબ સરસ સંસ્મરણો માણ્યા મિત્રાબેન પાસેથી હવે એમની સાહિત્યિક કૃતિઓ તરફ જઈએ કિચન પોએમ્સ સ્ત્રીના જીવનમાં રસોડાનું એક આગવું મહત્ત્વ છે અને આ રસોડાને કેન્દ્ર સ્થાને રાખીને ધીરુબેને કેટલીક અદ્ભુત વાતો આ પોએમ્સમાં મળી લીધી છે તો બે ત્રણ સુંદર નાનકડી પોએમ્સ છે જે હું તમારી સમક્ષ રજૂ કરીશ ઇફ યુ થિંક આઈ એમ જસ્ટ સીલી લી વુમન હોલ્ડઅપ ઇન માય કિચન યુ આર સેડલી મિસ્ટેકન ઇફ યુ થિંક આઈ એમ જસ્ટ સી લી વુમન હોલ્ડ અપ ઇન માય કિચન યુ આર સેડલી Mistaken. I am always aware of all the currents and cross currents whirling around my world. I am always aware of all the currents and cross currents whirling around my world. Climate change and crops, international trade and treaties, the fall and rise of the Indian rupee, wars, civil. And uncivil, engulfing mankind, industries that disturb nature, industries that disturb nature, the latest bulletins from the world of medicine, as all of them ultimately affect my kitchen and me, as all of them ultimately affect my kitchen and me. બીજી એક સુંદર પોએમ છે જેમાં સંસ્મરણો છે કિચનમાં બેસીને હવે તો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવાનો સમય આવ્યો છે પણ આ સુંદર સંસ્મરણ છે ઇટિંગ ઇન ધ કિચન વોઝ અ ગ્રેટ ડિલાઇટ સીટિંગ ક્રોસ લેડ ઓન ધ ફ્લોર ચેટિંગ એન્ડ લાફિંગ એન્ડ ઇગરલી વેઇટિંગ ફોર અ રોટી બ્લોન અપ લાઈક અ બલૂન thrown with accurate aim landing in each plate turn by turn till the meal was done memories are fading fast memories are fading fast yet somewhere in the gossamer web of life yet somewhere in the gossamer web of life clings my mother's smile આપણે અત્યારે કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ અને વરસાદ ક્યારે આવશે એને માટે હવામાન ખાતાની આગાહી ઉપર આધાર રાખી રહ્યા છીએ પણ કેટલીક કુદરતી ઘટનાઓ પણ એવી હોય છે જે આપણા રસોડામાં પણ બને છે અને જે વરસાદના આવવાની એંધાણી આપે છે તો એવી એક સુંદર નાની પોઈન્ટ છે બ્લેક એન્ડ્સ Black ants hurrying and scurrying from one place to another in the corners and crevices of my kitchen. Black ants hurrying and scurrying from one place to another in the corners and crevices of my kitchen. Are you telling me the rain is near? Thank you, little friends. I'll heed your message. Shift and save all my jars. Though,

અને એમના નિબંધને આ પુસ્તકનું ટાઈટલ જ છે નિર્બંધ નિબંધો કોઈ બંધન નહીં એમને વિષયનું એવા એવા વિષય પડિયા સેફટી સ્ટેપલર માઇક્રોફોન તો આવો જ એક નિબંધ છે નાનકડો લાકડી લાકડી કેટલીક વખત વાવાઝોડામાં એવું બને છે કે જળ વસ્તુઓ સ્થાન ભ્રષ્ટ થઈ જાય છે અહીં હોવી જોઈતી હતી એ ત્યાં ચાલી જાય છે અને ત્યાંની અહીં આવી પડે છે આ વાતની મને ખબર હોવાથી ખરું જોતા તો મારે આવવું જ વાવાઝોડું નિશબ્દપણે મારી ભાષા પર ત્રાટકે અને કેટલાક શબ્દોના અક્ષરો આમથી તેમ કરી નાખે ત્યારે આશ્ચર્ય ન પામવું જોઈએ પણ જે થવું જ જોઈએ તે જ થાય અને ન થવું જોઈએ તે ન જ થાય એવું સદભાગ્ય માનવજાતને ક્યાં વરેલું છે હશે આખી માનવજાતની પંચાત છોડીને મારી જ વાત કરું નાનપણમાં અનેક લાકડીઓનો મને પરિચય થયેલો લાકડીઓની મહારાણી જેવી ચમકદાર કાળા રંગની અને માથે સોનેરી રંગની ગોળ મૂઠ વડે શોભતી દબદબા ભરી વળી સહેજ ગોળાકાર હાથાવાળી સુંવાળી રેશમ બદામી બે લાકડીઓ એક ખાસ્સી ઊંચી અને બીજી જરાક નીચી ગિરિનગર માથેરાનની સહેલગા પછી જંગલી લાકડા છોલીને તૈયાર કરેલી અનેક સફેદ લાકડીઓ આવો દરબાર અમારા ઘરમાં ભરાયેલો રહેતો એટલે હું માનતી કે લાકડીઓ વિશેનું મારું જ્ઞાન પર્યાપ્ત છે પણ એ મારી ભૂલ હતી કોઈ પણ એક લાકડીનો ઘોડો કરીને ઘરના સૌથી મોટા ઓરડામાં ગોળ ગોળ ફરવાની અતિ સામાન્ય રમત મને બહુ પસંદ નહોતી એને બદલે એકાદ લાકડી હાથમાં લઈને એની સાથે કાલ્પનિક સંવાદ કરવાનું મને વધારે ગમતું અલબત્ત લાકડી કશો જવાબ દેતી નહીં પણ હું એ ક્યાં મોટેથી બોલતી હતી કયા વૃક્ષની ડાળી હશે આ એના પર કેવા કેવા પક્ષીઓ બેસતા હશે એનું ડાળી તરીકેનું આયુષ્ય પૂર્ણ થયાથી એ ભોંય ભેગી થઈ હશે કે કોઈ ક્રૂર હાથે એનો વિચ્છેદ પિતૃ વૃક્ષ સાથે કરાવ્યો હશે આવી આવી તરંગ લીલામાં હું રાજતી શું કરે છે ત્યાં બેઠી બેઠી કોઈ પૂછતું લાકડી સાથે રમું છું લે જરાય હાલતી ચાલતી તો છે નહીં એવી કેવી રમત આ રમત હું કોઈને કેવી રીતે સમજાવી શકું જ્યારે હું પોતે જ બરાબર ન સમજતી હોઉં ત્યારે પણ એ સુખના દિવસો ગયા હવે તો આ લાકડી મારી નિત્ય સંગીની બની ગઈ છે પણ અફસોસ એ છે કે કોઈ જીવંત વૃક્ષમાંથી મારી પાસે નથી આવી પૃથ્વીના અંધારા પેટાળમાં દરબાયેલી ધાતુઓની અથવા તો એમના કોઈક વૈજ્ઞાનિક મિશ્રણમાંથી બનેલી આ પેદાશ છે વળી એને ચાર પગ છે અને પ્રત્યેક પગ પર એ રબરના ગોળ બૂટ પહેરે છે એને માથે કાળા રંગનો હાથો બેસાડેલો છે અને આપણી હથેલી ધીરે ધીરે એનો સ્વીકાર કરતી થઈ જાય છે હશે માણસો પણ આખરે તો જે પત્ની મળી એ ખરી એમ સ્વીકારી લઈને સંસાર માંડે જ છે ને મેં પણ એવી જ ખેલદિલીથી આ મારી ધાતુની લાકડીને મારા જીવનના એક અનિવાર્ય અંગ તરીકે સ્વીકારી લીધી છે શરૂઆતમાં બંને પક્ષે પોતપોતાની ફરજ નિભાવવામાં આવતી હતી પણ પછી પ્રોબેશન પર લીધેલો કર્મચારી કન્ફર્મ થયા બાદ એટલે કે હંગામીમાંથી કાયમી બને ત્યાર પછી પોતાનું અસલી રૂપ દેખાડે એમ લાકડી બાઈએ પોતાનો પોત પ્રકાશ અગાઉ જે વાવાઝોડાનો મેં ઉલ્લેખ કર્યો હતો એને પ્રતાપે એ એક જ અક્ષરની હેરફેર કરીને લાકડીમાંથી લાડકી બની ગઈ શું એના નખરા શું એની ચાલાકી જે જગ્યાએ આપણે એને સાચવીને મૂકી હોય ત્યાંય જડે જ નહીં અને બિલકુલ અસ્વાભાવિક જગ્યાએ જઈને છાની માની સંતાઈ જાય આપણે ફાફા માર્યા જ કરીએ આખરે કોઈ પરજ ગજુ બાળક કે બાલિકા એનો કાન પકડીને આપણી પાસે લઈ આવે અને કે લાકડી છોતા હતા ને લો આ રહી નાની મોટી ભેટ હાથ વગી હોય તો તે નહીતર એક સ્મિત આપીને આપણે એનો આભાર માની લઈએ લાકડીને તો શું કહેવાય આખરે એક જડ વસ્તુ એને ગાલે થોડા શરમના શેરડા ફૂટવાના હતા ચાલો આ સંતા કુકડીની રમતથી આપણે ટેવાઈ જઈએ એટલે એ વળી પાછું નવું ગતકડું કાઢે કંઈ પણ અણગમતું થાય એટલે ધડ કરતુક ભૂમિ ગમન કરે કેટલાક લોકોને એવી તેવ નથી હોતી કંઈ પણ મનનું ધાર્યું ન થાય એટલે આપઘાત કરી છે એવી ધમકી આપે અને મને ખાતરી છે કે કોક વખતે ભૂલે ચૂકે સાચી પડી જાય ને ત્યારે સૌથી વધારે સંતાપ એને પોતાને જ થતો હશે જો કે આપણે વાત લાકડીની કરવાની છે માણસોની નહીં તો આ લાકડી ઉર્ફે લાડકીને પોતાની ફરજ મારે માથે નાખવાની ટેવ પડી ગઈ છે મારી સેવા કરવાને બદલે એ મારી પાસે પોતાની સેવા કરાવે છે વાકા વળીને એને ભોય પરથી ઉચકવામાં મને કેટલું કષ્ટ પડે છે એનો એને અંદાજ હશે ખરો કદાચ હશે જ આ જમાનો જ બદલાઈ ગયો છે શિક્ષકો વિદ્યાર્થી બીએ ડોક્ટર દર્દીઓથી બીએ માલિક કર્મચારીઓથી બીએ સરકાર વડીલો મારી લાકડી કદાચ છાની છાપું વાંચતી હશે એટલે એને આ બદલાયેલી પરિસ્થિતિની જાણ થઈ ગઈ હશે પછી તો એ મારી લાડકી બનીને મારી પાસે સેવા કરાવે જ ને હશે નિભાવી લેવાનું બીજું શું થેન્ક યુ ધીરુબેનનું વિષય વૈવિધ્ય એ તો નિર્બંધ નિબંધોમાંથી જયારે પસાર થઈએ અને એમના જે અભિગમ એમના જે દ્રષ્ટિકોણ છે એ જ્યારે વાંચીએ ત્યારે એક આપણે નવી જ દુનિયામાં વિહરતા હોઈએ એવું લાગે ધીરુબેન આવા સરસ નિબંધો લખ્યા છે પણ મિત્રા જ્યારે બહુ નાની હતી ત્યારે મિત્રાના જોડકા આ ધીરુબેનની સર્જક તરીકેની જે બે આત્યંતિક ખોટી છે તે તો મિત્રાના જોડકના એમણે લખેલા આમ ફરવા ગયા અને એમાંથી જ આમ એમને સૂજ્યું અને એક જોડકણું થઈ ગયું પછી એમણે જોડકણા અનેક લખ્યા વર્ષો પછી એ જોડકણા નવા રંગરૂપ સાથે આપણી પાસે આવે છે આજે આપણે એવી જ એક બાળ કલાકાર પાસેથી જોડકણા સાંભળીશું નિશિકા કોઠારી અમારા વિશ્વકોષની અંદરના ભૂગોળના તજજ્ઞ શ્રી જયા નીતિનભાઈ કોઠારીના દીકરાની દીકરી જે માત્ર છ વર્ષની છે એ એ જે જોડકણા છે એમાંના ચાર પાંચ જોડકણા આપણી પાસે રજૂ કરશે મિશિકા કોઠારી તો હવે રજૂ કરે છે મિશિકા કોઠારી જોડકણા મંકોળાની માસી નાવા ચાલી કાશી કીડે મોટો લુટ્ટો હાથમાં છે સોટો અડધે રાસ્તે મળ્યો મોર માસી જાણે હશે ચોટ ધડબડ ધડબડ દોડિયા દોરી લુટ્ટો ખોયા મરગીને બે પાંખ છે તોય ઉડે નહીં

મારે હાથે આજ મને ખાવા દે રસ કેરી નો ગોટલો ગોટલાની ગોટલી ગોટલી નો આંબુ આંબાની કેરી કેરીનો ગોટલો ગોટલાની ગોટલી ગોટલી નો આંબુ આંબાની કેરી ઓટલો પંથ લાંબો આવ્યો ખૂબ સરસ જેટલા સરસ હતા એટલા જ મિસેક રજૂઆત પણ સરસ હતી ધીરુબેનની રેન્જનો તો આપણને ખ્યાલ આવે પણ આ રીતે આ દીકરી આવા સરસ રીતે આપણી પાસે રજૂ કરે એનો પણ એક વિશિષ્ટ આનંદ છે વિશ્વની અંદર માત્ર માતાઓને માતાઓ પોતાની દીકરીઓને સંતાનોને પણ આવી સરસ રીતે તૈયાર કરી શકે ઘેર તો એ પણ વિશ્વનું એક સારું ફળ જ છે ધીરુભેન નિબંધો જેમ એમ નાટકોમાં પણ એમનું ઘણું જ વૈવિધ્ય છે રેડિયો નાટકો ઘણા લખ્યા છે અને જરૂર પડી છે ત્યારે તત્કાળ એમણે પ્રસંગોચિત નાટકો લખીને પણ આપેલા છે એટલે વર્ણનાત્મક ચરિત્રાત્મક સંવાદાત્મક સાહિત્યનો કોઈ પણ પ્રકાર હોય ધીરુબેનની કલમ ખૂબ સફળતાથી ચાલે છે તો હવે એક નાટકનું વાંચીકમ રજૂ કરીએ છીએ નાટકનું નામ છે ક્ષિતિ દિગ્દર્શન દીપ્તિ જોશી કલાકારો દીપ્તિ જોશી લલિતા વાકાણી અશ્વિન આંદાણી મિશિકા કાપડિયા અને સૂત્રધાર તરીકે કામ કરે છે અલ્પા શાહ તો હવે રજૂ થાય છે નાટકનું વાચિકમ ક્ષિતિ ક્ષિતિ નાટકની એક વારસાગત વેલ્યુ છે કારણ કે મિત્રાને આ હાથમાં લાગ્યું ઘણા પુસ્તકોને બધું કાઢતા એટલે આ ઓગણીસો સત્તાવનનું નું આ નાટક છે એટલે એ સમયનો સમયગાળો આખો એ કેતકી એક આઠ વર્ષની કન્યા ચારુબાલા તેની માં સંતોષ તેનો બાપ ક્ષિતિ તેની ફોઈ સામાન્ય લાગતા એક ખંડમાં ચારુબાલા ઊભી છે તે એક વર્ષની ગૃહિણી છે જરા ભારે શરીર હોવા છતાં એનું મોં હજી આકર્ષક છે અત્યારે તે અત્યંત ધમાલમાં હોય તેમ વારંવાર સામાનની ફેરબદલી કર્યા કરે છે દેખીતું જ છે તે કોઈની ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે જરાવારે કેતકી આવે છે તે આઠેક વર્ષની એક સોહામણી છોકરી છે

તે અત્યંત નિરુપદ્રવી અને ભલો હશે એવું એના મો પરથી જ જણાય છે અત્યારે અત્યારે તે ચશ્માવાળા માણસો ચશ્મા ખોવાઈ જતા જેમ આમ તેમ સાવધાનીથી ચાલે તેમ ચાલતો ચાલતો પાસે આવે છે કેટી તે મારા ચશ્માનું પૂછો બેટા ખરું કહું છું તમે જો આમને આમ કરે કરશો તો હું ગાંડી થઈ જવાની મારાથી વધારે નથી બેઠાતો પણ હું ક્યાં શું થયું મેં શું કર્યું કાંઈ નહીં જે કર્યું એ બધું મેં જ કર્યું છે આ ઘરમાં આવીને તમારા બધાની સુખ સગવડ સાચવવા જાત ઘસી નાખી એ જ મારો ગુનો હું ના હોત તો તમને ખબર પડત કે તે તો છે જ ને હું ક્યાં નથી જાણતો જાણીને શું કહું કાળ્યું આટ આટલા કામમાં ટેકો કરવાની વાત તો ક્યાં ગઈ ઉપરથી પાછા તમારા ચશ્મા મારે શોધી આપવાના મેં અંદર જોયું પણ મને મળ્યા નહીં મને એમ કે કદાચ તે ક્યાંક મૂક્યા હોય લે હું તે શું કરવા મૂકો મારે બીજું કંઈ કામ એવું ઓછું છે કે નાના છોકરાની માફક તમારે ચશ્મા સંતાડવા બેસું એમ નહીં ત્યારે કેમ સારું સારું જાવ છું હું જ શોધી કાઢું તું ઉપાધી ના કરતો બળું દેવા દો નકામ પાછા ક્યાંક પડશું આખડશો તો નવી પંચાત કરશો ચશ્મા વગર દેખાતું તો છે નહીં

અરે વાહ મને ખોટું બોલતા શીખવાડે છે તો શું બાલડ હે એના કરતાં ખોટું બોલવું હજાર વાર સારું પણ બાપુજી કોણે ક્ષિતિ ફુઈ કેવા હશે મને ખબર નથી બેટા એ કેવી વાત તમારા બહેન અને તમને જ ખબર નથી મે એને ઘણા બધા વર્ષથી જોઈ નથી ને કિટી એટલે પહેલા તો પહેલા તો એ તારા જેવી જ તારા કરતાં નાની હતી પોચું પોચું ગોરું ગુલાબી મો નાનકડા હવામાં ઉઠતા વાળ અને કીટી એ રડતી ત્યારે શું કરતી તને ખબર છે બેટા ના તમે જ કહો ને બંને હાથની મુઠ્ઠી વાળીને આંખો ચોળ્યા જ કરતી ચોળ્યા જ કરતી આંખો એવી તો લાલ ગુક થઈ જતી એની તો તો જવાની ભારે મજા આવશે અરે ગાંડી આ તો બધી ની વાતો હવે થોડું જ એવું કરવાની બાપુજી હા

તો છેક નાનો હતો ને બિચારા બાપુજી પણ બાપુજી તમારે એક વાતની મજા હ કોઈ લડતું જ નહી હોય કિટી ઓ કિટી મરી ગયા બાવી જો જો બાપુજી કહેતા નહી હો કે હું અહીં હતી કેજો કે કિટી પલાખા પૂછે છે ગણે છે હું જાઉં આખું ઘર માથે કર્યું પણ ચશ્મા તો ના જ મળે કોને ખબર ક્યાં મૂકી આવો છો અને આ કિટી ક્યાં ગઈ

તું એમ જીવ શું કામ મારે છે હમણા છોકર મત એટલે કોઈ કોઈક વાર એવું કરે કોઈ વાર મારે તો આ કાયમ નું લાગે છે ખરું કહું છું આવું તો ક્યાંય ના હોય ક્ષિતિબેન આવશે એટલે એમને જ પૂછી જોજો ને એ 15 દિવસ માટે આવવાની છે એને વળી આવી બધી વાતો ક્યાં કરવાની તે એ શું બહાર ના છે સાવકાર તોય મારા નણંદ આ તમને પરણીને આવી છું ને ત્યારથી કોઈ સગાનું મળું નથી જોયું આજે આટલા વર્ષે આ ક્ષિતિબેન ને મળીશ લો શું છે એ 5 વર્ષની હતી ત્યારથી બાપુજી સાથે વિલાયતમાં રહી છે હું બોર્ડિંગમાં મોટો થયો છું આજે 20 વર્ષે એ પાછી આવે છે ત્યારે તેનું શું છે પણ હું ઈચ્છું છું કે તને કોઈ પણ જાતનો આઘાત ન લાગે પણ તારે તૈયાર તો રહેવું જ પડશે એની જિંદગી તદ્દન જોદી જાતની છે સંભવ છે કે એને અહીં ન પણ ફાવે તે વખતે તું નિરાશ ન થતી તારો આટલો ઉત્સાહ હા એવું પણ બને નહીં અને આમે આપણું ઘર તો છેક સાદું ગામડ્યું એમને કદાચ કંઈ ન પણ ગમે એવું બને કેમ નહીં જો ચાલ તું એમ અત્યારથી ચિંતા ન કર તારા જેવો કલ્યાણીબા જેવો સ્વભાવ હશે તો તો એ બહુ વાતોડિયણ થશે અને ખૂબ મજાક મસ્કરી કરશે પણ આપણે આપણે નિરાશ થવાની તૈયારી તો રાખવી જોઈએ અરે આ તમારા ચશ્મા તો એ જ છે અરે મેં જ મૂકી દીધેલા બળ મારો એ સ્વભાવ કેવો ખરાબ છે નકમ હું તમને કેટલું બધું કહી નાખ્યું ગૂંથવાની ટોપલીમાંથી ચશ્મા લઈ એ સંતોષને આપે છે સંતોષ તે પહેરે છે હવે તે કંઈક નાનો અને ચપળ લાગે છે એમાં એમાં કઈ નહીં ચાલુ આ ઘર જેવું છે તેવું તારા લીધે તો છે જાઓ જાઓ હવે પણ મને લાગે છે કે આપણે એમને લેવા જવું જોઈતું હતું એમને ખોટું તો નહીં લાગે ને આપણે એને ન ઓળખીએ એ આપણને ન ઓળખે ત્યાં જઈને કરવાનું હોય શું કિટી ઓ કિટી અહીં આવ જોઈ બાપુજી બાપુજી બારે એક મોટર ઊભી છે મને લાગે છે કે ક્ષિતિજ ફોયે જ આવ્યા હશે

અને ક્ષિતિજ હોય ક્ષિતિબેન એ તો છે જ નકામી છોકરી એનો લવારો સાંભળશો ને ચાલો અંદર કપડા બપડા બદલો ભાભી હું હોટેલ માં નાઈ ધોઈને જ આવી છું પણ તમે એમ કેમ કર્યું આ તમારું જ ઘર છે ને આ તમારા ભાઈ નું ઘર મૂકીને તમે હોટેલ માં જાઓ એ તો કેવું લાગે તમે છો જેવા આ તમે છો જેવા હો આપણે લેવા જવું જોઈતું હતું એમને ના ના એવું કઈ નથી ભાભી પણ એનું એક કારણ હતું ભાભી તમે અને કીટી જરાક બહાર જાઓ તો મારે સંતુભાઈ સંતોષભાઈ એક વાત કરવી છે એવું તો શું છે એવું તો એમાં એવું છે ને સંતોષભાઈ કે સંતોષભાઈ તમે જ કહો ને તું એમ નઈ કર ચારુ જોને ક્ષિતિ અમારે ને એટલે કે ને મારે કઈ ખાંગી નથી હોતું એટલે કે ઘર એનું જ છે એ જ ચલાવે છે અને અને બધું એ જ પણ છે શું ક્ષિતિબેન ઓહો ગજબ મને લાગે છે કે જાણે ફરી પાછી હું માં અને પપ્પા પાસે જ પહોંચી ગઈ છું કેમ એમ લાગ્યું તને અરે સંતોષભાઈ તમે પણ એવા જ છો તદન પપ્પા જેવા જ એવા જ ભલા એવા જ કયા ક્ષિતિબેન અરે બાબી એ કીજાઓ નહીં મને બોલવા દો માં પણ કઈ ખરાબ સ્વભાવની નોતી ઘણી રીતે તમારા જીવી જ હતી ક્ષિતિ ક્ષિતિ એમાં તો એવું છે કે તને પરણે વગેરા બધું નહી સમજાય શી ખબર પણ કીટી તું જરાવાર બહાર રમવા નહીં જાય ક્ષિતિ ફોય તમે તો મને કે કે ક તું બહાર જશે જરૂર પણ ક્ષિતિજ હોય પછી તમે મારી સાથે વાતો કરજો હો ચોક્કસ ભાભી મારે સંતોષભાઈ ને એક એવી વાત કરવાની છે કે જે તમે ના જાણો તો વધારે સારું તમને ના ફાવતું હોય તો હું અંદર જાઉં બાકી જે વાત મારા તમારા ભાઈ જાણે તે વહેલી કે મોડી હું જાણીશ જ જરૂર જાણીશ એની ખાતરી રાખજો બોલ ક્ષિતિ તારે શું કેવું છે સંતોષભાઈ તમારું ઘર ખરેખર સારું છે અને ભાભી પણ ભલે ને મિજાજ કરતા પણ એ તમારા પર પ્રેમ રાખે છે આ બધું શું બોલે છે તું મને કઈ સમજાતું અને કીટી એ પણ ખરેખર નમણી અને વાલસુઈ છોકરી છે કેવી મજાની વાતોડિયણ છે એની સાથે ગપ્પા મારતા મારતા તમારા કલાકોના કલાકો નીકળી જતા હશે નહીં મને લાગે છે કે હું ચારુબાલાને બોલાવું તો કદાચ બહુ થાકી ગઈ હશે લાંબા પ્રવાસમાં ઘણીવાર આવું થતું હોય ના ના સંતોષભાઈ જોજો એવું કરતા મારે તમને સાચી જ ગંભીર વાત કહેવાની છે તો કઈ બેન તમે જાણો છો શા માટે અહીં આવી છું તારી નોકરી શરૂ થાય તે પહેલા 15 દાડા આરામ કરવા માટે અને અને શું તમે જાણો છો અમને બધાને જોવા જાણવા માટે ગઈ ત્યારે તો છેક આવડી હતી આ કિટ્ટી કરતાય નાની તમને યાદ છે સંતોષભાઈ હું કેવી હતી સરસ મજાની વિલાયતી ઢીંગલી જેવી હતી તું બેસ તને અડકવાનો રમાડવાનો મને બહુ મન થતું પણ તમે એમ કરતા નહીં ખરું ને શું થાય કલ્યાણી બાને એ ગમતું નહીં અને આમે હું જરા શરમાળતો હતો જ હતા અરે પ્રભુ હમણાં તમે શું છો જોક્ષી દી તું જરા બેસ આરામ કર હું હોટેલમાંથી તારો સામાન લઈ આવું પછી આપણે નિરાતે વાતો કરીશું અરે 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 એમ ભાગો નહીં સંતોષભાઈ હું જો અહીંયા રહેવા ઈચ્છું તો તમે શું કરશો સંતોષભાઈ એ કેવું વિચિત્ર તો બોલે છે એટલા માટે તો હું જાવ છું તારે અહીં જ રહેવાનું છે ધારો કે હું નોકરી પણ ના લઉં તો 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 ખૂબ સારું અમને તો બહુ જ ગમશે ચારુ બાલા કોઈ કોઈક વાર તપી જાય છે બાકી તો અમને ગમે છે તમે ખરેખર સારા છો તમે મને કાયમ અહીં રહેવા દેશો અરે ચોક્કસ મળી એમાં પૂછવાનું હોય આ તો તારું જ ઘર છે તમને ખબર નથી સંતોષભાઈ કે તમે કેટલું સાચું બોલી રહ્યા છો સાચે જ મારું ઘર છે આસપાસની આ જમીન મિલકત બધું જ મારું છે મારી એકલીનો ક્ષિતિ ક્ષિતિ આ તો શું કહે છે તમે ગભરાશો નહીં સંતોષભાઈ મારું ભેજુ ઠેકાણે છે જુઓ

બાપુજીની ઈચ્છા મને સંપૂર્ણ માન્ય છે આ બધું તારું છે બેન બધું તારું માત્ર થોડા દાડા તું છોભી જજે હું જરા ચારું ને તું સમજીને હું કંઈક ગોઠવણ કરું પછી હું એ લોકોને ધીમેથી કહીશ તે સારું જ કર્યું તે બહુ જ સારું કર્યું બેન કે એ લોકોના દેખતા આ બધી વાત ન કરી અમારી કિટી પણ હજી તો એ બહુ નાની છે ને એટલે એને આ ઘર એટલું ગમે છે એ તો એને પોતાનું જ ઘર માને છે એ બધાને એકદમ સાંભળીને કદાચ એવો આઘાત લાગે કદાચ કદાચ શું સંતોષમે મને એમ લાગે છે કદાચ એ લોકોને તારી પર અણગમો પણ આવે પણ ક્ષિતિ સાચે જ તું બહુ ડાઈ છે હવે તો જોને ઓફિસમાં કઈને હું મારી બીજે બદલી પણ કરાવી શકું એમ છું કદાચ 10 15 દિવસ એમાં નીકળી જાય મારે બધું તને સમજાવવાનું પણ છે અને આ જમીનની કડાકૂટ સાચે જ ક્ષિતિ બહુ વસમી છે એક રીતે તો આમાંથી છૂટી છૂટીને હું રાજી જ થઈશ તમે ખરેખર એમ માનો છો કદાચ મન મનાવવા કેતો હોઈશ એમ તને લાગે છે ક્ષિતિ પણ પછી વધારાના સમયમાં હું કંઈક બીજું કામ કરી શકું મને બાળકો બહુ ગમે છે કોઈ એવા નાના બાળકોને ભણાવી ના શકું શું લાગે છે અરે સંતોષભાઈ તમે ખરેખર બહુ જ ભલા છો છે એક નાના બાળક જેવા તમે શું સાચી જ એમ માનો છો કે તમને ભાભીને અને તમારી પેલી નાની કિટીને જોયા પછી હું આ બધાની માંગણી કરીશ અરે અરે આ કાગળ શું કંગ ફાડો છો કાગળ નથી તો શું થઈ ગયું હું જાણું છું ને કે આ બધું તારું જ છે બેન હમ આ બધું જ મારું છે હું કેટલી ખુશ છું પણ ભાઈ હું અહીં જ રહીશ તો તમને ગમશે ને વાહ

અને એટલે જ તો મને લાગે છે કે અહીં મને ખૂબ મજા પડશે પણ ક્ષિતિ મને એમ લાગે છે કે તું બસ 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 બહુ થઈ ગયું સંતોષભાઈ હજી મને ઘર વગરની કુટુંબ વગરની રાખવી છે પૈસાને મારે શું કરવા છે મને કિટીની ફોય અને ભાભીની નણંદ નહીં થવા દો પણ તારી નોકરી એ તો અમસ્તુ જ લખેલું તમને બધાને બરાબર જોવા જાણવા માટે હવે તું અહીં જ રહેવાની તમે કહેશો તો દવાખાનું ખોલીશું બસ કીટી ભાભી અંદર આવો પણ એ અક્ષર નહીં ભાભી સાંભળશે ને તો વળશે પછી તમે જાણો અને અહીં પડદો પડે છે મિલકત ભેગા પણ કરી શકે છૂટા પણ પાડી શકે અને અહીંયા ભાઈ બહેન જે રીતે એમની જે જોક છે અને ક્યારેક આપણને એમ પણ થાય કે ભાભીને આગા ખસેડવાની વાત શા માટે ક્ષિત્તીએ કરી પણ ક્રમશઃ પેલું ભાભીના મનમાં એના માટે આવી વાત સાંભળીને અણગમો ન થાય અને એટલા માટે ભાભી એ ન સાંભળે અને છેલ્લે બસ અહીંયા પોતે એક નણંદની ભાભી બનીને પોતે રહેશે એનો આનંદ એ માણી શકે અને માટે એટલે ધીરુબેને એક એની અંદરની નાટકની રંગભૂમિની અંદર કયા પાત્રોની ક્યારે હાજરી જોઈએ ને ક્યારે ગેરહાજરી જેથી એ પાત્રની જે માનસિકતા છે એ સરસ રીતે સંગ રહી શકે એનો પણ કેટલો ઊંડો એમને ખ્યાલ છે ધીરુબેનને ટૂંકી વાર્તાઓ પણ બહુ સરસ લખી છે એટલે એમણે બધા જ સ્વરૂપોમાં સારું જ કામ કરેલું છે ધીરુબેન જ્યારે છેલ્લે બીમાર હતા અને હોસ્પિટલમાં હતા ત્યારે હું ને દીપ્તિબેન એમને મળવા ગયા અમને જોયા અને પછી થોડી વિશ્વાની વાત કરી પછી મને કે મને કાગળ પેન આપો એટલે ત્યાંથી મારી પાસે પેડ હતું એ એને પેન એમને આપી એ બેઠા તો થયા ટેકે પણ હાથમાં પેન પકડીને લખી ના શકે એટલે મેં કહ્યું કે બેન તમે બોલો હું લખું છું અને એમણે એક સરસ બાર કાવ્યો અમે નાના છીએ તેથી શું અને પછી એ બે કે ચાર જ લીટીને અંતે અમે કાલે આકાશમાં ઉડીશું તો તમે જુઓ કે જે આટલી બધી પથારીમાં પડેલા છે જે હાથે પેન પણ પકડીને નથી લખશે પણ એમની સર્જકતા એમનો બાળકો માટેનો પ્રેમ એમનો ભાષા માટેનો પ્રેમ એમનું સર્જન તો એ પણ એનો આપણને અનુભવ આ રીતે થયો ધીરુબેનને જ્યારે અમે મળવા જઈએ ત્યારે ધીરુબેનની પાસેથી સાહિત્ય સર્જનની કંઈક ને કંઈક વાનગી તો ચાખીએ પણ નિર્મળાબેનની પાસે પણ અમે સતત જ્યારે જઈએ ત્યારે હાડવો ઢેબરા કે કોઈ પણ વસ્તુ મળ્યા વગર રહે જ નહીં એટલે હું ને દીપતીબેન અવારનવાર જતા હતા કારણ કે કોઈક ને કોઈક કામે અમારે જવું પડે ત્યારે અમારે સાંજે ઘેર જઈને જમવાનું રહે નહીં અને બહેનની સાથે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને આ બધું ખાવાનું અને નિર્મળાબેનની જે સરભરા ખરેખર સળ રસ અને નવ રસ એમ બધા જ રસોનો આનંદ અમે ધીરુબેનના સાનિધ્યમાં માણી શક્યા છીએ ધીરુ એક બાજુ સ્ત્રીઓની માનસિકતાને રજૂ કરતું આ બધું લખ્યું છે ત્યારે એક જોડાકું મારે એમણે લખેલું એક જોડાકણું કહેવું છે કે આ પેલા સાંભળ્યા પણ આ જોડાકણામાં એમણે જે વિચાર મૂક્યો છે સીતાફળ ને જામફળ સીતાફળ ને જામફળ ઓહો આ કહેવાય રામફળ તો હનુમાન ફળ ક્યાં છે તો હનુમાન ફળ ક્યાં છે ભરત ફળ હજુ મને જડ્યું નથી કઈ કઈ ફળ હશે સાવ કડવું કઈ કઈ ફળ હશે સાવ કડવું લક્ષ્મણ ફળ મારે શોધવું છે લક્ષ્મણ ફળ મારે શોધવું છે એટલે આ ભલે એમણે પેલા જાણીતા પણ આની અંદર એમણે જે વિચાર આપણી પાસે મૂક્યો છે રામાયણનો જાણે કે અર્ક મૂકી દીધો છે એવું આપણે એમાં અનુભવી શકીએ અને હવે રજૂ થાય છે ધીરુબેનની કૃતિઓની ગીત પ્રસ્તુતિ મિત્રાબેન એની વિશે બે મિનિટ વાત કરશે આપણી સાથે છે માર્ગે રાવલ અને ધીરુબેનના ગયા પછી એવું ઘણું બધું સાહિત્ય એવા ગીતો એવા ભજનો કૃષ્ણને સંબોધીને અમુક પ્રાર્થનાઓ મળી છે અને માર્ગે એને જાતે જ મેં તો એને પેપર પર જ આપેલું અને એને જાતે કમ્પોઝ કરી છે એટલે આપણે આજે એને પહેલીવાર સાંભળીએ છીએ એટલે ઇટ ઇઝ કમ્પોઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એન્ડ વી આર ધ ફર્સ્ટ ઓડિયન્સ ટુ રેલિશ ધ મ્યુઝિક ઓફ ધીરુબાઈનની બિલકુલ કોઈએ ક્યાંય છપાઈ પણ નથી કોઈ જાણતું પણ નથી એટલે આજે આપણે એનો આસ્વાદ લઈએક છેક હલો યસ થોડું વોલ્યુમ થોડું મને તો ના ના અપ ના કરતા કારણ કે મારો ઓલરેડી વોલ્યુમ બહુ મારો થ્રો બહુ વધારે છે હલોક ચેક ત્યાં ઓડિબલ છે પાછળ થેન્ક યુ સૌ પ્રથમ તો હું મને આ તક મળી છે એના માટે હું અદિતિબેન દેસાઈ કે જેમને કનેક્ટ કર્યા અમને એમનો આભારી છું અને ઓફકોર્સ મેમનો આભારી છું મિત્રા મેમનો અને શ્રી ધીરુબેનનો તો આભારી છું જ કે એમને લખ્યું જ ના હોત તો મને અવસર જ ના મળત એટલે પાંચ છ દિવસ પહેલા લગભગ થોડા દિવસ પહેલા મને આ જ્યારે મેમે મોકલ્યા ત્યારે થોડો હું કન્ફ્યુઝ થઈ ગયો હતો કે આ જે રચના ગીતની એક હોવી જોઈએ ઢાળ હોવો જોઈએ કે ટેકનિકલ ટર્મમાં અમે એને વસ કહેતા હોય ઇન્ટ્રો કહેતા હોય બ્રિજ કહેતા હોય તો આમાં કઈ રીતે હું કરીશ પણ સમહાવ એટલું સરસ મને ગમ્યું કારણ કે હું એવું માનું છું કે કોઈ પણ કાવ્ય રચના તમે કરો અને સ્વરો તમે કોઈ પણ કાવ્યને આપો ત્યારે જો એ તમને એક કરતાં વધારે વાર સાંભળવામાં મજા આવતી હોય ને તમને વારંવાર તો એ સરસ કમ્પોઝ થયું છે હું એવું માનું છું એટલે મને આમાં એવી મજા પડીને આશા રાખું છું કે તમારા સુધી આ પહોંચશે ને મેં આ શ્રી ધીરુબેનના કાવ્યને મેં ન્યાય આપ્યો છે એવું હું માનું છું તો હું રજૂ કરીશ હવે વધારે સમય ના લેતા ਤਾਂ ਸਮਝ ਬੜੇ ਚ ਬਦਾਈ ਨੇ ਮੋਨੀਟਰ ਲਾਪੂ ਨਾ ਚੱਲ ਸੇ કે ભઈ દરવાજા ખોલીશ હું પાસે આવીશ ત્યારે પણ પાછી જેમ મેં વાત કરેલી કે અવિરત આનંદ મારે આ બંને કમ્પોઝિશન માંથી મને એવું પૂછવામાં આવે તો આ મારું વધારે ગમતું કમ્પોઝિશન છે એટલે હું આને પેલારા પછી લઉં છું it. ગીયુડ થેન્ક યુ સો મચ આ આ ડોન્ટ નો એનીથિંગ ટુ સે વોઝ રીલી મેસમેરાઇઝિંગ ફોર મી પણ બહુ સરસ અનુભવ હતો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એવરીબડી થેન્ક યુ સો મચ માર્ગે ચાર પાંચ દિવસમાં જા તૈયાર કરેલું અને એના માટે ચેલેન્જ એ હતી કે આ નિજાનંદે પોતે આનંદ માટે લખાયેલી લિરિક્સ હતા એટલે એનો કોઈ ઢાળ કે કમ્પોઝિશન માટે નહોતા બન્યા પણ હી કુડ મેક ધ મિરેકલ એન્ડ હી ક્રિએટેડ રિધમ આઉટ ઓફ ધ રાઈટિંગ આપણે ધીરુબેનને જોઈશું અને સાંભળીશું એમના બોલ સાંભળતા સાંભળતા આપણે છૂટા પડીશું સોળેક વર્ષના એક છોકરાએ પૂછું તમે રણમાં કૂવો જોયો છે ભાઈ મેં તો હજી રણ જ નથી જોયું ત્યાં કુવાની રણમાં જાઓ તો તમને હજી મૃગજળ જોવા મળે પણ કૂવો જોવા ન મળે એનું શું છે પણ એવી જ રીતે આ અમારા અમદાવાદમાં તમને વરસાદની વાતો સાંભળવા મળે વરસાદ જોવા ન મળે માટે મારું માનો તો અમારી સાથે અગાસીમાં જ સુઈ જાઓ મજા આવશે ઘરમાં જે મોટી ઉંમરના માણસો હતા એમનું કહેવું એમ હતું કે હવે અગાસીમાં સુવાનું જોખમ ન ખેડાય અંતરિયાળ વરસાદ આવે તો ગોદડા પલળી જાય ખાટલા ખેંચીને અંદર લેવા પડે અને એકવાર ઊંઘ બગડે તો પછી પાછી ન આવે એમની મજબૂત દલીલ એ હતી કે ત્રેવીસમી જૂન થઈ ગઈ છે તેથી શું મેં રણમાં કૂવો જોયો છે કે નહીં તે જાણવા માંગતા છોકરાએ દ્રઢતાથી કહ્યું વરસાદને કંઈ કેલેન્ડર જોતા નથી આવડતું એને કઈ ત્રેવીસમી ને ચોવીસમી ને એ બધી શરમ ના નડે હું કઉ છું ને આ અમારા અમદાવાદમાં વરસાદ આવવાનો જ નથી તમે અગાસી પણ સુઈ જાઓ અને આવશે તો હું છું ને બધાના ખાટલા ને ગોદડા ઝપ ઉચકીને અંદર મૂકી આવીશ અને ઊંઘમાં વળી બગડવાનું છું હું કઈ બગડે ફગડે નહીં એ તો પાછા સુઈ જઈએ ને એટલે પાછી આવી જ જાય એના અનુભવ પ્રમાણે એનું જ્ઞાન બરાબર હતું એ ઉંમરે ઊંઘ કદી બગડતી નથી કદાચ વિઘ્ન નડે તો બે ચાર મિનિટ તમારો સાથ છોડી દીધે પણ પાછી તરત આવી જ જાય એ કઈ ઉંમર છે જ્યારથી ઊંઘ તમારી સાથે નખરા કરવા માંડે છે એ મને બરાબર ખબર નથી પણ એટલું હું જાણું છું કે એ સોળ સત્તર વર્ષની ઉંમર તો નથી જ આમે મને નાની ઉંમરના માણસો છોકરા છોકરીઓ વધારે ગમે છે એમની વાતમાં જે તાજગી હોય છે અને ડાપણ હોય છે એનું મને હંમેશા આકર્ષણ રહે છે આ પ્રસંગે પણ મને છોકરાની વાત માનવાનું મન થયું બીજા બધાની ચિંતા ચેતવણી અને આગાહીને અવગણીને અગાસીમાં ઢાળેલા ખાટલામાં લંબાવી ઘણો સુખદ અનુભવ હતો એ વધ પક્ષની આછી આછી ચાંદની જરાય અવાજ કર્યા વિના આખા આકાશમાં ઢોળાઈ હતી થોડા પો સફેદ વાદળાં એવી જ નિશબ્દ ગતિએ આમ તેમ ટેલતા હતા ઘણા વર્ષો મુંબઈમાં રહીને જેમનું અસ્તિત્વ લગભગ ભૂલી ગઈ હતી તે તારાઓ ક્યાંક એકલ દોકલ તો ક્યાંક ઝુંડવા તો ક્યાંક જાત જાતની આકૃતિઓ રચીને ચમકતા હતા ચમકતા હતા ના ના ઝબૂકતા હતા તારાઓ સામે એકવાર નજર જાય પછી ખસેડવી મુશ્કેલ એમ લાગે કે એ એ લોકો કહે છે ભાષા અત્યારે નથી સમજાતી પણ યુગો પહેલા જાણે જાણીતી હતી ઝીલી શકાતી હતી વાપરી શકાતી હતી તારાઓ સાથે વાત કરવાનું કંઈ એટલું બધું અશક્ય નહોતું આવી મન વધારે ઊંડું ઉતરી જાય એ પહેલા કાકા સાહેબ કાલેલકર યાદ આવ્યા તારાઓ વિશે એમણે જે લખ્યું છે તે બધું યાદ આવ્યું કે નવાય છે આ કાકા સાહેબ હવે નથી પણ એમનો શબ્દ હજી જીવે છે એમના વિચારો લાગણીઓ અનુભવો તરંગો બધું હજી માણી શકીએ છીએ કારણ કે માણસે ભાષાની શોધ કરી લિપિની શોધ કરી મુદ્રણ યંત્રોની શોધ કરી અને કાગળોની શોધ કરી આ બધું શોધાયું એ પહેલાં પણ સાહિત્ય તો હતું જ મુખપાઠ કરવો પડતો બ્રહ્મ મુહૂર્તે ઉઠી સ્નાન સંધ્યા કરી બટુકો ગોખવા બેસી જતા એ જ શુદ્ધ ઉચ્ચાર એ જ સ્વરભાર જે ગુરુને કંઠેથી નીકળતો એના સો સો નાનકડા આવર્તનો કુંબળા સ્વરોમાં પ્રગટ થતા અને કાયમ માટે સ્મૃતિમાં સંગ્રહી રહેતા કદાચ એક ફાયદો હતો એ પદ્ધતિમાં આજે જેને કચરો કહીએ છીએ એવું સાહિત્ય જન્મી શકે કે જીવી શકે એવી કોઈ ગુંજાઈશ નહોતી એ જમાનામાં માણસનું ભેજું સંગરી સંઘરીને કેટલું સંગરે પણ કોણ જાણે તમે વાંચ્યું છે બ્રિટિશ શાસનની શરૂઆતમાં નદી કિનારે બે અંગ્રેજોને તકરાર થઈ મારામારી થઈ અને એનો મુકદ્દમો ચાલ્યો સાક્ષી તરીકે કોઈને બોલાવા એવું હતું જ નહીં સિવાય કે આગે બેઠો બેઠો પૂજા કરતો બ્રાહ્મણ લાચારીએ એને જ બોલાવવો પડ્યો એણે જજને કહ્યું એ લોકો શું કહેતા હતા એ હું નથી સમજી શક્યો કારણ કે હું એમની ભાષા નથી જાણતો કહો તો એમનો સંવાદ બોલી બતાવું અને એ બ્રાહ્મણે જિંદગીમાં પહેલી વાર સાંભળેલી ભાષામાં બે ઉશ્કેરાયેલા માણસોએ કરેલી બોલા ચાલી શબ્દશ કઈ બતાવી શું ભેજું હશે એ માણસો કમ્પ્યુટર શોધવાની માથાકૂટા માટે કરે પણ આપણે અગાસીથી જરાક દૂર નીકળી ગયા તારાનું સંમોહન એવું છે પણ બીજું એક અસ્તિત્વ છે જેને અવગણી શકાય નહીં વીજળીને બંધનમાં નાખીને આપણે સ્વેચ્છાએ ઓરડા ગરમ ઠંડા કરીએ છીએ શિથિલ હવાને પંખાના પાંખિયા વડે થપાટો મારીને વિધી દે ચીરીને આપણા આદેશ મુજબ ફેરવીએ છીએ પણ આ વિશાળ આકાશ નથી લહેરાતી આવતી વાયુ લહરીઓને એની સાથે સજ્જે સંબંધ ક્યાંથી જોડી શકાય આ પવન આપણો દોષ છે ગુલામ નથી સ્વેચ્છાએ આપણી પાસે આવે છે વાલ કરે છે છવાઈ જાય છે વળી પાછો જરાક દૂર જાય છે પાછો આવે છે મસ્તી કરે છે ઉડવાનું ઉડાડી નાખે છે આખરા પોપચા પર પારિજાતના ફૂલ જેવી નાજુકતાથી બેઠેલી ઊંઘને ગલગલિયા કરે છે પણ હલાવી નાખે છે અને વળી પાછી જળતાથી પ્રસ્થાપિત કરે છે જોત જોતામાં રાતનો આ મસ્તીખોર પવન પ્રભાતના મંદ સમીરમાં માં બદલાઈ જાય છે પેલો કંઠ ફરી સંભળાય છે જોયું ને વરસાદ આવ્યો કઈ અગાસી માં ઉગવાની મજા આવીને